न्यूज द्वारा अमृत महोत्सव समापन निमित्ते 75 लाख वृक्षों रोपवा अने उछेरवानो अभियान शुरू करवामां आव्युं छे। अभियानना भागरूपे अमदावाद महानगर स्थित सरकारी शाळामां वृक्षारोपण अभियाननो व्यापक प्रतिसाद सांपड्यो छे। त्यारे शहेरना सरसपुर विस्तारमां आवेली सरकारी शाळा नंबर 26 आयोजित वृक्षारोपण कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। बापूनगरना धारासभ्य दिनेश कुशवाहाए मंगलदीप प्रागट्य करीने खुल्लो मूकवामां आव्यो हतो। कार्यक्रममां धारासभ्य दिनेश कुहाल, मेयर किरीट परमार, अमदावाद म्युनिसिपल कोर्पोरेशन शासक पक्षना नेता भास्कर भट्ट, कोर्पोरेटर मंजुलाबेन ठाकोर, कोर्पोरेटर भाविक पटेल, स्कूल बोर्डना सभ्य लीलाघर खड़के पण विशेष उपस्थित रहीने वृक्षारोपण कर्यु हतु। मंतव्य न्यूजना वृक्षारोपणना लक्ष्यांकने तमाम महानुभावोए बिरदाव्यु हतु। शहेरनी 10 सरकारी शाळाओ प्रकारे आयोजित वृक्षारोपण कार्यक्रमनी वडाप्रधान नरेन्द्र मोदीनुं ग्रीन गुजरात स्वप्न साकार थशे अने अमदावाद शहर प्रदूषण मुक्त पण बनशे। आ स्मार्ट स्कूलमां वृक्षारोपण कर्युं छे एटले हवे स्मार्ट कहेवाय एवुं सरस काम मंतव्य चेनल करी रही छे। अने आवा सरस એ વિષયને લઈને અને જે પ્રજાની વચ્ચે જવું અને આવા ચેનલ થકી આવું સરસ કાર્ય કરવું એ બદલ મંતવ્ય ચેનલના સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સારા કાર્યો માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે એ ખૂબ સારી ઝુંબેશ છે। આવી પ્રેરણા લઈને બીજા લોકો બી આ વૃક્ષારોપણનું કામ કરીને અને આ પ્રકૃતિનું જતન કરે એવું હું સૌને અપીલ કરું છું। આજે જોઈએ તો સમગ્ર ગુજરાત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આજે સૌથી વધારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં પણ સૌથી વધારે દિવસે દિવસે દર વર્ષે ટાર્ગેટ વધતો જાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ તરફ ખૂબ જ આગળ પ્રયાસો થઈ રહ્યા છે। અમદાવાદ શહેરને આપણે કાર્બન મુક્ત આ શહેર બનાવવા તરફ જઈ રહ્યા છે। સાથે સાથે મંતવ્ય ન્યૂઝને હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારી ખૂબ શુભકામના પાઠવું છું। મંતવ્ય ન્યૂજ એ સમગ્ર ગુજરાતની અંદર એક એમનો પણ ટાર્ગેટ છે 75 લાખથી વધારે વૃક્ષો વાવવાનો। તમામ જિલ્લાઓ, તાલુકા અને શહેરોમાં મંતવ્ય ન્યૂજ દ્વારા વૃક્ષારોપણનો ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યા છે, હું એને ખૂબ જ આવકારું છું। ક્યાંક એવા કામ હોય ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશન જે લોકલ ગવર્મેન્ટ કહેવાય એ ક્યારેક પહોંચી ના વળતી હોય દરેક જગ્યાએ, ત્યારે આવી સંસ્થાઓ બહાર આવી એ પણ સરકારનું કામ કરી રહી છે, સરકારની સાથે ખભો મિલાવી કામ કરી રહ્યા છે, એ ખૂબ જ સરાહનીય છે। મંતવ્ય ન્યૂઝને હું મારા ફરી સાચા હૃદયથી આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભવિષ્યમાં પણ આ શહેર અને આ શહેરના નગરજનોના સ્વાસ્થ્યને સારું કરવા માટે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરે અને આપણે ચલો આપણે સૌ સાથે મળી આપણા અમદાવાદ શહેરને કાર્બન મુક્ત, પોલ્યુશન મુક્ત કરીએ। મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત ગુજરાત રાજ્યમાં 75 લાખ વૃક્ષો વાવવાનો, ચલો આપણે વૃક્ષો વાવીએ એવું નવા કન્સેપ્ટ સાથે, કારણ કે કોઈપણ શહેરના વિકાસમાં કોઈપણ પત્રકાર જગત કે ન્યૂઝ ચેનલ એ પણ એક પાયો છે, એના ભાગરૂપે આજે સ્વૈચ્છિક મંતવ્ય ન્યૂઝે જે વૃક્ષારોપણનું ગુજરાતમાં અલગ અલગ શહેરો, અલગ અલગ જિલ્લાઓમાં 75 લાખ વૃક્ષો વાવવાનું જે ટાર્ગેટ બનાવ્યું છે એમાં પણ સ્પેસિફિક નાનું મોટું ક્યાંક ઇન્ડસ્ટ્રીઝ હોય, થોડું પોલ્યુશન બહાર નીકળતું એ સ્પેસિફિક ઝોનમાં પણ એ લોકો વધુ ઓક્સિજન વધારે નીકળી શકે એવા વૃક્ષોનું પ્લાનિંગ કર્યું છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટી તરફથી પક્ષના નેતા તરીકે મંતવ્ય ન્યૂઝના તમામ ડિરેક્ટરશ્રીઓ, સભ્યશ્રીઓને હું અભિનંદન પાઠવું છું કે આવી પહેલ બધી જ ચેનલો જો કરશે, ન્યૂઝ ચેનલો બધા, તો આવનારા દિવસોમાં માનનીય નરેન્દ્રભાઈનું અમૃત મહોત્સવ દરમિયાન ગ્રીન કવર સાથેનું ગુજરાત બનાવવાનું જે સપનું છે એ પૂરું થશે। આઝાદીના અમૃત મહોત્સવના 75મા વર્ષની ઉજવણી, 75 વર્ષ પૂરા થઈ રહ્યા હોય, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંતવ્ય ચેનલ દ્વારા 75 લાખ ઝાડ વાવવાનો લક્ષ્યાંક રાખી માનનીય મુખ્યમંત્રીશ્રીએ શરૂઆત કરી છે, એ જ રીતે નગરની અંદર, અમદાવાદ નગરની અંદર માન્ય કિરીટભાઈ મેયર સાહેબ અને પદાધિકારીઓ દ્વારા 75 હજાર ઝાડ અત્રે આ શહેરની અંદર વાવવાનું આયોજન કર્યું છે, જેમાં મંતવ્ય ચેનલના CMD જિજ્ઞેશભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો અને માન્ય AO સાહેબ દ્વારા અમારી દરેક સ્કૂલમાં, વોર્ડની સ્કૂલોની અંદર પણ આ કાર્યક્રમ યોજાવાનો છે। અમે મોટા પાયે ઝાડો વાવી
जतन करवाना छे, वधु वृक्षो वावीए अने तेनो जतन करिए। आजे 29 ऑगस्ट 2023 ना रोज अमारी शाळामां वृक्षारोपणनो कार्यक्रम उजवामां आव्यो छे। हुं आजे थोडुं वृक्ष विशे कहीश। वृक्षो ए आपणा जीवननो अमूल्य स्त्रोत छे। आपणे वधुमां वधु वृक्षो वाववा जोईए अने तेनो उच्छेर पण सारी रीते करवो जोईए। वृक्षो आपणने ऑक्सिजन पूरु पाडे छे। वृक्षो आपणने खूब उपयोगी छे। आपणे वृक्षो वधु वाववा जोईए। મારી શાળામાં 29 ઓગસ્ટ 2023 ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। હું થોડું આજે વૃક્ષ વિશે કહીશ તમને। વૃક્ષો વાવો, જીવન બચાવો। જીવન વૃક્ષો હશે તો જીવન હશે। જીવન વૃક્ષો એક જીવનનો આપણે અમૂલ્ય સ્ત્રોત છે। વૃક્ષોને સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી છે। સૂર્યપ્રકાશની હાજરીમાં વૃક્ષો ખૂબ સરળતાથી ઉગી મોટા થઈ શકે છે। વૃક્ષો આપણને ખૂબ જ ઓક્સિજન આપે છે। વૃક્ષોથી આપણને પૂરતો ઓક્સિજન મળે, શ્વાસમાં તકલીફ ના થાય, એના બધા એના માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ વધુમાં વધુ। આજે અમારી શાળામાં વૃક્ષારોપણ ઉજવવામાં આવે છે, તો હું આજે વૃક્ષારોપણ વિશે કહીશ કે વૃક્ષ વાવો, જીવન બચાવો, જીવિત રહો અને વૃક્ષ વાવો। વૃક્ષથી આપણાને ઓક્સિજન મળે છે અને વૃક્ષ વાવો તો આપણે તેનો ઉછેર પણ સારી રીતે કરવો જોઈએ। તેને પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ અને વૃક્ષથી આપણાને ઓક્સિજન મળે છે, તે આપણાને છાંયડા આપે છે।